જાફરાબાદના મેઇન બજારમાં આવેલ અમી કિરાણાની કરિયાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી. રાત્રિના સમયે અચાનક દુકાનમાં આગ ભભૂકી ઉઠી. રાત્રિના 9 કલાક આસપાસ કરિયાણાની દુકાનમાં આગ લાગી. દુકાનદાર દ્વારા નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવેલ. નગરપાલિકાની ફાયર ફાઇટર સમયસર ન આવતા પ્રાઇવેટ પાણીનો ટાંકો મંગાવ્યો પડ્યો. જાફરાબાદ નગરપાલિકાની બંને ફાયર ફાઇટર વાહન બંધ હાલતમાં. જાફરાબાદ નગરપાલિકા તાત્કાલિક ફાયર બ્રિગેડ રિપેર કરાવે. જાફરાબાદ અલ્ટ્રાટેક કંપનીનો ફાયર ફાઇટર એકાદ કલાક પછી પહોંચ્યો. આગને કાબૂમાં લીધી. શહેરમાં સુરેશભાઈ કાજીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે બહુ મોટી દુર્ઘટના બનતા રોકાઈ ગઈ છે. પણ હાલ નગરપાલિકા ભાઈ કોઈ જાતનું ફાયરનું સાધન નથી અને ફાયર ફાઇટર મશીન નથી. એને લીધે આગ બહુ વિકરાળ રૂપ ધારણ કરી લીધું. જો ટાઈમે ટાઈમ આવી જાત ફાયર તો ઘણી જાનહાની બચી જાત થોડી અને નુકસાનય ઓછું થાત. અત્યારે જુનેદભાઈ નાનો કામદાર છે બિચારા અને ધંધો નાનો કરે છે. અત્યારે એને સહાય મળે એવી રીતે અમારી માંગણી છે. બીજું, નગરપાલિકા જલ્દીથી અત્યારે ચૌહાણ સાહેબ છે એને ફોન કર્યો તો ચૌહાણ સાહેબ એમ કહે છે હું વ્યવસ્થા કરું છું, આચારસંહિતા છે તો શું આચારસંહિતાને લીધે ગામને બળવા દેવાનું. એટલે મારી વિનંતી છે કે ફાયર જલ્દી વ્યવસ્થા કરે કે તુરંત ફાયર મળી જાય એવી વ્યવસ્થા થાય એવી મારી નમ્ર વિનંતી છે. અને નર્મદા સિમેન્ટ કંપની તરફથી ફાયર આવ્યું હતું એટલે અમને થોડીક હેલ્પ મળી છે. પણ બીજી કાંઈ હેલ્પ માટે નગરપાલિકાનો ફાયર અત્યારે બંને બંધ છે એ જલ્દી ચાલુ કરવા અમારી વિનંતી છે. મારું નામ નિયાજભાઈ હુસેનભાઈ નરપાલી, માજી ચેરમેન નગરપાલિકા મુસ્લિમ સમાજ. શું ઘટના બની છે? ઘટના જે મેઇન બજારના અંદર અમી પ્રોવિઝન સ્ટોર જે આવેલ છે મહેબૂબભાઈની ને એ લોકોની, એમાં આશરે 8:30 વાગ્યાના ગાળાના અંદર 8 વાગે જે આગ લાગેલ હતી અને મેઇન બજારમાં આવેલ છે તો અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો અને આશરે લગભગ 300-400 માણસો ભેગા થઈ ગયા હતા. એમાં દરેક સમાજના લોકો હતા, બરાબર છે? કોળી સમાજ, મુસ્લિમ સમાજ, બધા સમાજના લોકો હતા આમાં. અને બધા છોકરાઓએ મહેનત કરી અને આજુબાજુના અંદરથી પાણીની વ્યવસ્થા કરી અને બીજું માલ સામાન બીજી દુકાનોમાં નખાવી અને આગ ઓળવાની કોશિશ કરેલ હતી. અને વિશાલ વોટર સપ્લાયરના 2 ટાંકા પણ મંગાવ્યા હતા અને નર્મદા સિમેન્ટ ફેક્ટરીના બાઉઝરનો સારો એવો યોગદાન હતો. એ આવી ગયા હતા ટેમ ઉપર અને એણે પણ 2 ટ્રીપ મારી, બરાબર. અને આજે 2-3 કલાકના અંદર આગ કંટ્રોલમાં લીધી હતી. તો આજે આ મેઇન બજારના અંદર આગ લાગે આવી રીતે અને આવડો મોટો સ્વરૂપ લે તો આ તો ઉપરવાળાની મહેરબાનીથી કાંઈ જાનહાની કે કાંઈ એવું નુકસાન થયેલ નથી, માલનું જ નુકસાન થયેલ છે. પણ આ રીતે જો આગ લાગે અને નગરપાલિકાનો બી અમે કોન્ટેક્ટ કરેલો હતો, નગરપાલિકાના છોકરાઓ માજીદ છે, બીજા છે, 2-3 અહીંયા છેટુંથી હાજર હતા. પણ કહેવાનો મતલબ એ છે કે એમના જે બાઉઝરો છે 2-2 એ ટેમ ઉપર આવી રીતે ચાલુ ન હોય તો પછી આવી સ્વરૂપ લે આગ જાફરાબાદમાં તો આમ જનતાનું હું એમ તો એને બી જરીક તાત્કાલિક અસરથી બધા આવી ઇમરજન્સીના અંદર વસ્તુ હાજર રાખવી પડે અને આવી જાફરાબાદની જનતાની માંગ છે. અને આ જાફરાબાદ પોલીસ સ્ટાફ પણ આખું હાજર હતું ટાઉનનો અને બધાએ સારી એવી મહેનત કરીને બધાએ યોગદાન આપ્યું અને આગને કાબૂમાં લીધેલ છે.